तो चूंटणी पहला आखिर कोळी समाजनुं शक्ति प्रदर्शन सामे आवी रह्युं छे। आपने जणाव्युं के आखिर कोळी समाज एकजूट थयो हतो अने तेमणे आखिर चूंटणी पहला ज शक्ति प्रदर्शन कर्युं छे। चूंटणी पहला आखिर कोळी समाज मोटी संख्यामां एकत्रित थईने आखिर शक्ति प्रदर्शन करवाना मूळमां जणाई रह्युं छे। चूंटणी पहला आखिर दरेक समाज ज्यारे पोतानी शक्ति प्रदर्शननी होड लगावी रह्युं छे त्यारे कोळी समाज पण तेमां पाछळ नथी रह्यो। અને ચૂંટણી પહેલા આખરે સ્વાભાવિક અપેક્ષા રાખતા હોય આવડો મોટો કોળી સમાજ છે, 22માં મુખ્યમંત્રી તરીકે કોળી સમાજનો ચહેરો સામે લાવશે, હવે પછી આવતા દિવસો કેસે, પણ આજે તમે બિન રાજકીય રીતે ચર્ચા કરો દેવજીભાઈ। તો રાજકોટની અંદર આખરે કોળી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયો છે। ચૂંટણી પહેલાનું આ એક સૌથી મોટું શક્તિ પ્રદર્શન જણાવાઈ રહ્યું છે। કુંવરજી બાવળિયા પણ તેની અંદર હાજર છે, જોકે આ સમગ્ર મામલે બિન રાજકીય સંમેલન હોવાની વાત તેમણે કરી। ઉદ્દેશ સૌરાષ્ટ્રના હું તો એક એક તાલુકામાં અમારા આગેવાનો તો ઘણા છે, પણ માનો કે સરપંચ હોય ને, તાલુકા પંચાયતનો સભ્ય હોય, એટલે એનાથી ઉપર જિલ્લા પંચાયતનો સભ્ય હોય, આગેવાન હોય, એવા સૌરાષ્ટ્રના સમસ્ત કોળી સમાજના આગેવાનોને પૂરતી અમારી આજે અમારી મીટિંગ છે। મીટિંગનો લક્ષ્ય એ છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અન્ય સમાજ એક નિવેદન કરે એટલે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ ચા પીવા જાય અને કોંગ્રેસનો પ્રમુખ ચા પીવા જાય। આવડો મોટો સૌરાષ્ટ્રમાં ચુવાડિયા અને તળદા કોળીની વસ્તી ભારતીય જનતા પાર્ટીના અમે વરાયેલા છીએ અને રાષ્ટ્રને પણ અમે વરાયેલા છીએ, પણ ભારતીય જનતા પાર્ટી જો આ સમાજની અવગણના કરે, અમે શાંતિથી અટા લગી બેઠા હતા કે ભાઈ અમારા સમાજને ક્યાંક ને ક્યાંક સંગઠનમાં, જિલ્લામાં, પ્રદેશમાં ક્યાંક ને ક્યાંક અમારા સૌરાષ્ટ્રના નેતા તરીકે કુંવરજીભાઈ બાવળિયા છે। આજે આવડો મોટો સમાજ હોય ચુવાડિયા કોળીમાં અને તળપદા કોળીના બધાય સમયના અહીંયા આગેવાનો આવ્યા છે, કોંગ્રેસનાય આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને આવ્યા છે। અહીંયા અમે મિટિંગ રાખી છે, એ બિન રાજકીય મિટિંગ રાખી છે, પણ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રની અંદર મેજોરિટી વિધાનસભાની સીટ જ્યાં અમારી વસ્તી હશે ત્યાં વેલનાથ સેનાના નામે અને માનધાતા ગ્રુપ, આ બંને ગ્રુપ મળીને અને અમે વિધાનસભાની સીટ દીઠ અમે પ્રવાસ કરશું। કોરોનાને હિસાબે અમે મોટું સંમેલન બોલાવવા નથી માગતા, નકર કોંગ્રેસવાળાને ખબર છે અને ભાજપવાળાને ખબર છે કે કુંવરજીભાઈની, દેવજીભાઈ ફતેપરાની શું તાકાત છે। સુરેન્દ્રનગરમાં મહાસંમેલન કર્યું હતું, પણ કોરોનાના હિસાબે અમે એવું નક્કી કર્યું છે કે વિધાનસભાની સીટ દીઠ જાઉં અને કાયદેસર શપથ લેવડાવવા। અમને અટાણ લગી અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને રહેવાના છે, પણ જો અમને અવગુણના થતી હોય તો અમારે સમાજ અમને એમ કહે કે હવે એક દિન સમય એવો પણ હતો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એને ટિકિટો દેવા હંમેથી જાતા, અમારા સ્વર્ગવાસ કરમશીભાઈ મકવાણા કોઈ પક્ષ કાંઈ પાર્ટી નહીં અને એમના આઠ આઠ વખત ધારાસભ્ય લખે સુટાણા એવા લીલાધરભાઈ વાઘેલા હતા કે એ અમારા સમાજના નામે સુટાયેલા હતા અને સમાજનું પ્રતિનિધિ કરતા હતા। આજે ધીરે ધીરે આ સમાજની અવગુણના થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય। અત્યારે દેવજીભાઈ શાસન ભાજપનું છે, આપ પણ ભાજપ સાથે જોડાયેલા છો, કુંવરજીભાઈ પણ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે, અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે માનો છો કે અવગણના કરવામાં આવે છે સમાજની, ભાજપ કેમ કે સરકાર ભાજપની છે, પદ ભાજપને આપવાનું છે? અટાણે અમને આમ થોડું થોડું એવું દેખાય છે કે આ બંને સમાજને ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે, એટલે અમે વિનંતી કરી છે તમારા માધ્યમથી કે આવડો મોટો આ સમાજને તમે અવગુણના કેવી રીતે કરી શકો, તમારી સાથે વરાયેલા છે, અમે તો એહસાન માની છીએ ભારતીય જનતા પાર્ટીનો અને નરેન્દ્રભાઈ મોદીનો કે લોકસભામાં અમને પ્રતિનિધિ આપ્યું છે, જાજામ જાજા અટાણે એનપી હોય, ચાર એનપી અટાણે
ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે, પણ કોઈને બોલવાનો જો હક ન હોય તો એમાં ભૂલવારો તો હું એક સો વાત એમને. દેવજીભાઈ, ખાસ પાટીદારોએ જયારે માંગણી કરી હતી મુખ્યમંત્રી તરીકે પાટીદાર બેસાડી દેવામાં આવ્યો હતો, તો કોળી સમાજે આવી કેમ માંગણી ન કરીને કોળી સમાજનો મુખ્યમંત્રી કેમ? અમે એમ કહી છીએ કે ભાઈ અમે મુખ્યમંત્રી પદ ન આપો, આપવું જ જોઈએ એવડો અમારો સમાજ છે જ. પણ આવનારા દિવસોમાં એ હવે સમાજ નક્કી કરશે, આગેવાનો નક્કી કરશે કે આવતા દિવસોમાં આપણે કઈ રણનીતિ કરવી. સમાજ એવું કહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં વખતે નથી ઉમેદવારી કરવી અને અન્ય પક્ષની અંદર ઉમેદવારી કરી અને આગળ વધો તો તમે ચાલશો? પહેલા અમને ભારતીય જનતા પાર્ટી અન્યાય કરશે નહીં એવી અમને આશા છે, પણ આવનારા દિવસોમાં અમે જોઈશું કે આ 2022માં અમને અમારા સમાજને શું પ્રતિનિધિ આપવાના છે, કે અમને બોલાવવાના છે, કે અમે એને બોલાવી તો એ આવશે. એ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ આગેવાનો હોય, પ્રદેશ પ્રમુખ હોય કે મુખ્યમંત્રી હોય કે મહામંત્રી હોય, કોઈ સિનિયર મંત્રી હોય, તો અમે પહેલા એ ચર્ચા વિચારણા કરશું. દેવજીભાઈ, સીઆર પાટીલે તમામ સમાજના લોકોને બોલાવ્યા હતા, મળ્યા હતા, તમારા સમાજના કોઈ લોકોને બોલાવ્યા છે સીઆર પાટીલે કે કઈ તમારી સાથે અન્યાય હોય તો દૂર થાય? નહીં, હજી અટલ લગી તો બોલાવ્યા નથી, એના અનુસંધાને તો મેન મેન આગેવાનોની અમે મીટિંગ બોલાવી છે. એમાં સીઆર પાટીલ અવગુણા કરતા હોય એવી અટાણી અમને દેખાતું નથી, કારણ કે અમે ક્યારેય એને અમે આમંત્રણ આપ્યું નથી અને અમે આમ મળવા માટેનો સમય માંગ્યો નથી. આવનારા દિવસોમાં અમે એક વખત ટ્રાય કરી લેશું, નકર પછી અમારે જે કઈ આગળની કાર્યવાહી કરવાની છે અમે સાથે મળીને કરશું. તમે એક વિકલ્પ તરીકે આપને જોવો છો તમારો સમાજ, આપ આમ આદમી પાર્ટી, આપ આમ આદમી પાર્ટીને જોવો છો કે તમારે આગેવાન આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં? અત્યારે તો અમે ભારતીય જનતા પાર્ટીને જોલા અર્જુન ને કેમલી માછલી નાયક દેખાતી, મને તો તને ભારતીય જનતા પાર્ટી દેખાય છે. મળ્યા છીએ બિન રાજકીય રીતે, આ બિન રાજકીય કોઈ પોલિટિકલી વાત.